હાલોલ નજીક એસઆરપી જવાનો ભરેલી બસ પલટી, ફાયરિંગની તાલીમ પૂરી કરી પરત ફરી રહેલા જવાનો ઘાયલ. હાલોલ નજીક પાવાગઢની તળેટીમાં ફાયરિંગ માટે આવેલી દાહોદ જિલ્લાની પાવડી એસઆરપી ગ્રુપના જવાનોની એક બસ પલટી ખાઈ જતા 30થી વધુ એસઆરપી જવાનો ઈજાગ્રસ્ત થયા છે. તમામ જવાનોને હાલોલ રેફરલ હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યા છે. જે પૈકી 4 જવાનને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે વડોદરા રેફર કરાયા છે. હાલોલ નજીક પાવાગઢની તળેટીમાં ડુંગરાળ વિસ્તારમાં ફાયરિંગની તાલીમ માટે આવેલા દાહોદ જિલ્લાના પાવડી એસઆરપી ગ્રુપના 150 જવાન આજે 3 દિવસની તાલીમ પૂરી કરી પરત ફરી રહ્યા હતા, ત્યારે ફાયરિંગ બટનના ડુંગરાળ અને કાચા માર્ગ ઉપરથી નીકળતા સમયે ગ્રુપના જવાનોની એક બસ ઠાર ઉતરતા બ્રેક ફેલ થઈ ગઈ હતી. 40થી વધુ જવાનો સાથે બસ બેકાબુ બની કોતરમાં ઉતરી જઈ પલટી ખાઈ ગઈ હતી. સર્જાયેલા અકસ્માતમાં બસમાં સવાર 30થી વધારે જવાનોને ઈજાઓ પહોંચતા તમામને અન્ય બસ અને 108 મારફતે હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ ઈજાગ્રસ્ત 8 જવાનને વડોદરા ખસેડવામાં આવ્યા છે. ડોક્ટર્સ હાલ તમામ જવાનોને સારવાર આપી રહ્યા છે. અન્ય કોઈ જવાન ગંભીર ઈજાગ્રસ્ત હશે તો તેને પણ વડોદરા રેફર કરવામાં આવશે. કિરણ ગોહિલ, જેડેશ ટીવી, પંચમહાલ.